ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ગયા લેક્ચરમાં છોડ, ક્ષુપ અને વૃક્ષ વિશે જોયું હતું. હવે આજે આપણે પ્રકાંડ વિશે જોઈશું, જેમાં તમને પ્રવૃત્તિ બે દ્વારા ચોપડીમાં દર્શાવવામાં આવેલું છે. તો આપણે બધા ચોપડીમાં જોઈશું. આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો, પાણી, લાલશાહી, એક છોડ અને બ્લેડ જોઈશે. પ્યાલો 1/3 એટલે કે ત્રીજા ભાગનું ભરાય તેટલું પાણી રેડો. પાણીમાં થોડાક ટીપા લાલશાહી ઉમેરો. પ્રકારને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે અવલોકન કરો. હવે તમને અહીંયા આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે કે પ્રકાંડ પાસેથી કાપીને કઈ રીતે મુકાય આપણે જોઈએ. હવે આગળ જોઈશું કે શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તમને શું લાગે છે કે આ લાલ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે? તો તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. આ પ્રવૃત્તિ પરથી આપણે એ જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે, એટલે કે આપણને કઈ રીતે ખબર પડશે કે જે લાલ રંગનું પાણી આપણે મૂક્યું હતું એ લાલ રંગ પ્રકાંડ દ્વારા ઉપર ચડે છે? એટલે આપણને ખબર પડે છે કે આપણે જ્યારે આપણા ઘરના છોડવાઓને પાણી આપીએ છીએ તો પાણી પ્રકાંડ દ્વારા ઉપર ચડે છે. બીજા શબ્દોમાં, પ્રકાંડ પાણીનું વહન કરે છે. લાલશાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે, એટલે કે પ્રકાંડ પાણીનું વહન કરે છે. આ જે મેઇન મુદ્દો છે. હવે આગળ જોઈએ તો કહે છે કે પ્રકાંડમાં રહેલી સાંકળી નલિકાઓ, જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે, સાંકળી નલિકાઓ કઈ રીતે છે પ્રકાંડનું? આ નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. હવે પહેલી આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી. તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલા એમાં મૂકી. તમને અહીંયા નીચે આકૃતિમાં દર્શાવેલ છે પ્યાલા એમાં, એ પ્રમાણે. પછી છે, પ્યાલા એમાં એણે શું કર્યું? તો કે તેમાં લાલશાહીના થોડા ટીપા ઉમેર્યા. હવે બીજી ડાળીમાં તેણે થોડી ગમ્મત કરી, એટલે કે અલગ વસ્તુ કરી. તેણે તેના અડધે સુધી બે ભાગના ચીરા કર્યા, એટલે કે ઊભા ચીરા કર્યા છે જે પુષ્પના તમને અહીંયા દેખાવામાં આવેલ છે બીજી આકૃતિમાં, એ પ્રમાણે. અને તેને આકૃતિ 7.7માં દર્શાવ્યા મુજબ પહેલા બી અને સી પાણીમાં રહે તેમ મૂક્યા. એક ભાગ બી પ્યાલામાં અને એક ભાગ સી પ્યાલામાં. તમને દેખાતું છે આકૃતિમાં, તેણે પ્યાલા બીમાં લાલશાહીના થોડા ટીપા અને સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા. એ ઈચ્છે છે કે તમે તર્ક લગાવો કે પ્યાલા એના પુષ્પ સાથે તથા બી અને સીમાં મૂકેલા પુષ્પમાં શું તફાવત હશે? તો આપણે વિદ્યાર્થી મિત્રો એ જાણીએ છીએ કે પ્રકાંડ આખું હોય તો પાણી તેમાં ઉપર ચડે છે, પરંતુ જો પ્રકાંડને કાપવામાં આવે તો પાણી કઈ રીતે ઉપર ચડશે? હવે આપણે આ ઉદાહરણ હું તમને બીજી રીતે સમજાવું કે આપણે કોઈ પણ પાઇપ હોય એ પાઇપને નળમાંથી ભરાવીને આપણે પાઇપ દ્વારા પાણી બહાર છાંટવાનું હોય તો પાઇપ આખી ભરાઈશું આપણે નળમાં તો તેમાંથી પાણીનું વહન થશે, પરંતુ પાઇપને વચ્ચેથી કાપીને આપણે નળમાં ભરાવવાનો પ્રયત્ન કરીશું તો શું પાઇપ નળમાં જશે? શું એ પાઇપમાંથી પાણી પસાર થશે? નહીં, બધું પાણી બહાર ઢળી જશે, એટલે કે બહાર પડી જશે. તો આ પરથી આપણને એ જોવા મળે કે પ્યાલા એમાં પાણીનું, એટલે કે જે લાલ પાણી છે એનું વહન થશે, પરંતુ બી અને સીમાં જે અડધા અડધા પ્રકાંડ છે તેમાં પાણીનું વહન થશે નહીં. હવે જ્યારે તમે પ્રવૃત્તિ બેમાં પ્રકાંડને આડું કાપ્યું હતું ત્યારે તમે નોંધ્યું હતું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલા બધા ટપકા હતા. શું આ બાબત પહેલીને મળેલા પરિણામોને સમજાવી શકશે? આ પ્રવૃત્તિ જાતે કરો. હવે તમે પ્રકાંડ વિશે થોડું ઘણું તો સમજી ગયા હશો કે પ્રકાંડમાં કઈ રીતનું કાર્ય થાય છે, પ્રકાંડમાં પાણીનું વહન થાય છે, આ બધી વસ્તુ. તો હવે આપણે વનસ્પતિનો બીજો ભાગ એટલે કે પર્ણ વિશે જોઈએ. તો જોઈશું, તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણ જુઓ અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો. શું બધા જ પર્ણ કદ, આકાર અને રંગમાં સમાન છે? નહીં, બધા પર્ણ સમાન નહીં હોય, બધાના આકાર અલગ અલગ હશે. તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલા છે? પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે. તમને અહીં આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે કે પર્ણદંડ કોને કહેવાય, આને કહેવાય પર્ણદંડ.
હવે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે. જે પહોળો લીલો ભાગ છે એને પર્ણપત્ર કહેવામાં આવે છે. શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણાના આ ભાગને ઓળખી શકો? શું બધા જ પર્ણાને પર્ણદંડ હોય છે? હા, મોસ્ટ ઓફ બધા પાંદડાને પર્ણદંડ હોય છે, અને અમુક પાંદડામાં પર્ણદંડ હોતો નથી. ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ. જો તમે એવું વિચારતા હશો કે પર્ણ સહી કરી શકતા નથી, તો હવેની પ્રવૃત્તિ તમને ફરી વાર વિચારતા કરી દેશે. તો આપણે પ્રવૃત્તિ 3 દ્વારા સમજીશું. હવે પ્રવૃત્તિ 3માં કહ્યું છે કે કોઈ પર્ણને સફેદ કાગળ કે તમારી નોંધપોથીના પાના નીચે મૂકો. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમે જાતે ઘરે કરી શકો છો. તમારે શું કરવાનું છે? એક પર્ણ લેવાનું છે. પર્ણને એક કાગળ હોય એની નીચે, તમારી નોંધબુકના નીચે, કાગળની નીચે મૂકવાનું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને પકડી રાખવાનું છે અને તમારી પેન્સિલની અણીને બાજુએથી પકડીને કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં ઘસવાની છે. તમને આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે એ પ્રમાણે. શું તમને થોડી રેખાઓવાળી છાપ મળી? તો તમે ઘરે આ ટ્રાય કરશો તો તમને ખબર મળશે કે જેવી પર્ણમાં રેખાઓ હોય છે તેવી તમે પેન્સિલની અણીથી છાપ પાડશો તો તેમાં પણ તમને રેખાઓ જોવા મળશે. શું તે છાપ પર્ણની રેખાઓ જેવી છે? તો હા, પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શું કહેવાય છે? તો કહેવાય છે શીરા. તમે જોશો. હવે આગળ લખ્યું છે કે શું તમને પર્ણની મધ્યમાં કોઈ જાડી શીરા દેખાય છે? તો હા, તમે અહીંયા નીચેની આકૃતિમાં જોશો તો તમને ખબર પડશે કે જે આ વચ્ચેના ભાગમાં દેખાય છે એને કહેવાય છે મધ્ય શીરા. શીરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શીરા વિન્યાસ કહે છે, કે જમને જે જોવા મળશે પર્ણમાં શીરાઓ દ્વારા એને કહેવાય છે શીરા વિન્યાસ. જો આ ભાત મધ્ય શીરાની બંને બાજુએ જાળ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શીરા વિન્યાસ કહે છે. અને જો આ શીરાઓ એકબીજાને સમાંતર હોય તો તેને સમાંતર શીરા વિન્યાસ કહે છે. આ બે ભાગ પડે છે પર્ણના શીરા વિન્યાસના. હવે હું તમને આકૃતિ દ્વારા કહું કે પર્ણનો જાલાકાર શીરા વિન્યાસ કયો અને સમાંતર શીરા વિન્યાસ કયો. હવે આપણે જોઈ શકીએ કે પર્ણના જાલાકાર શીરા વિન્યાસ માટે આ પહેલું પત્તું ઉદાહરણ સ્વરૂપે તમે જોઈ શકો છો કે તેમાં જાલાકાર શીરાઓ, એટલે કે બધી શીરાઓ જાળા સ્વરૂપે ગોઠવાયેલી છે. અને સમાંતર શીરા વિન્યાસમાં એક પ્રકારે ઘાસનું પત્તું કે જેમાં સમાંતર એટલે કે સીધી શીરાઓ ગોઠવાયેલી હોય છે તો તેને સમાંતર શીરા વિન્યાસ કહેવાય છે. હવે બની શકે તેટલા વધુ પર્ણોને વનસ્પતિથી હટાવ્યા સિવાય તેના શીરા વિન્યાસનું અવલોકન કરો. તેની તરેહને દોરીને જાલાકાર અને સમાંતર શીરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓના નામ લખો. હવે આપણે પર્ણના થોડા કાર્યો શોધીએ. તો આગળ એ જોઈએ છીએ પ્રવૃત્તિ 4 દ્વારા. તો આપણે એમાં ધ્યાન આપીશું. હવે પ્રવૃત્તિ 4માં તમને કહેવામાં આવેલું છે કે આમાં આપણને એક છોડ, બે પારદર્શક કોથળી અને થોડી દોરીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમિયાન કરવી. આ પ્રવૃત્તિ માટે તંદુરસ્ત હોય અને સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય તેવા છોડનો જ ઉપયોગ કરવાનો છે. પર્ણયુક્ત એક ડાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોલિથીન એટલે કે આપણે પ્લાસ્ટિકની કોથળી હોય એ તેના વડે ઢાંકીને તેનું મુખ બંધ કરીશું. બીજી ખાલી પોલિથીન કોથળીનું મોઢું બંધ કરીને તેને સૂર્યપ્રકાશમાં રાખીશું. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી પર તમે જોશો તો તમને કંઈક દેખાશે. શું કોઈ કોથળીમાં પાણીના ઘણા ટીપા દેખાય છે? કઈ કોથળીમાં દેખાય છે? તમને શું લાગે છે કે ત્યાં કઈ રીતે આવ્યા હશે? પ્રવૃત્તિ પછી કોથળી હટાવવાનું ભૂલશો નહીં, કારણ કે તમે જો કોથળી હટાવશો નહીં તે પણ એ જે છોડ હશે એ છોડ કંઈ કામનો રહેશે નહીં. એટલા માટે બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે. તો કઈ ક્રિયા વિદ્યાર્થી મિત્રો? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણ દ્વારા પાણી બહાર આવે છે. આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. આ વિશે વધારે આપણે પ્રકરણ 14માં શીખીશું. આ જ ધોરણમાં તમે પ્રકરણ 14માં શીખશો. શા માટે આપણે પર્ણોની આજુબાજુ થેલી બાંધી હતી? શું આપણે બીજી કોઈ રીતે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જોઈ શક્યા હોત?
તો પ્રકરણ 5માં આપણે કેટલીક પ્રવૃત્તિઓમાં પાણીને તેના જુદા જુદા સ્વરૂપમાં ફેરવાતા જોયું હતું. તમે જોયું હતું કે બાષ્પીભવન છે, ઘનીભવન છે, આ બધી ક્રિયા દ્વારા પાણી એક વસ્તુ એટલે કે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં, આ બધામાં ફેરવાય છે. તો તેના વિશે વિચારીને કોથળીમાં પાણીના ટીપા દેખાવાની પ્રક્રિયાનું નામ આપી શકશો? પર્ણનું અન્ય કાર્ય છે. ચાલો હવે એ શીખીએ. હવે પ્રવૃત્તિ 5 દ્વારા તમને એ બધું શીખવા મળશે પર્ણના અલગ અલગ કાર્યો દ્વારા, જે આપણે વિસ્તારપૂર્વક કાલે જોઈશું, એટલે કે આવતા લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં એટલે સુધી ધન્યવાદ.